નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8નો હિન્દી વિષયનું સામયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ પેપર જોવાના છીએ। તો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નીચે આપેલું લાલ બટન દેખાય છે તે દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર। અને તમને આવા બીજા પેપરના સોલ્યુશન પણ આ ચેનલમાંથી મળી જશે, તમે ચેનલમાં જઈને મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ આજનું હિન્દી પેપરનું સોલ્યુશન। પહેલો પ્રશ્ન છે, નીચે પ્રશ્નો કે ઉત્તર એ દીજીએ, બરાબર। એમાં પહેલો છે કે આપ ભગવાન સે ક્યાં પ્રાર્થના કરતે હૈ, આપ ભગવાન સે ક્યાં પ્રાર્થના કરતે હૈ। તો હમ ભગવાન સે પ્રાર્થના કરતે હૈ કે વે લોગ અપની કૃપા દ્રષ્ટિ બનાવી રખે, બરાબર। આ છે પહેલા પ્રશ્નનો જવાબ। આગળ જોઈએ બીજો પ્રશ્ન, હામિદને ચિમટાહી ક્યો ખરીદા, હામિદને ચિમટાહી ક્યો ખરીદા, હામિદને ચિમટા ખરીદા ક્યોકી રોટી બનાતે સમય ઉસકી દાદી કે હાથ જલ ન જાય ઇસલિયે ચિમટા ખરીદા। આગે ત્રીજો પ્રશ્ન છે, આપ બડે હોકર ક્યા બનના ચાહતે હો, ક્યો, આપ બડે હોકર ક્યા બનના ચાહતે હૈ ઓર ક્યો। તો મેં બડા હોકર ડોક્ટર બનના ચાહતા હું ક્યોકી આજ હમારે દેશ મેં બીમારીયા બઢ રહી હૈ ઓર યોગ્ય ડોક્ટર કી કમી, બરાબર। આગળ જોઈએ ચોથો પ્રશ્ન, છાત્રો કે બડે લક્ષ્ય કી સિદ્ધિ કે લીએ ડોક્ટર કલામને ક્યો બતાયા, છાત્રો કે બડે લક્ષ્ય કી સિદ્ધિ કે લીએ ડોક્ટર કલામને ક્યા બતાયા। તો જવાબ છે કે સામાન્ય આર્થિક સ્થિતિ કે બાળક ભી ખૂબ મહેનત કરકે ઓર સાહસપૂર્વક આગે બઢાને સે બડે વ્યક્તિ બન સકતે હૈ, બરાબર। સામાન્ય આર્થિક સ્થિતિ કે બાળક ખૂબ મહેનત કરકે ભી ઓર સાહસપૂર્વક આગળ આગે બઢને સે બડે વ્યક્તિ બન સકતે હૈ। આગળ જોઈએ પાંચમો પ્રશ્ન છે, દેશ કે નવ નિર્માણ કે લીએ આપ ક્યા ક્યા કરના ચાહતે હો, દેશ કે નવ નિર્માણ કે લીએ આપ ક્યા ક્યા કરના ચાહેંગે। તો હમ અપને મહોલ્લે મેં વાચનાલય ખોલેંગે, વૃક્ષારોપણ કરેંગે, આરોગ્ય શિબિર લગાએંગે આદિ કરેંગે, બરાબર। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 છે, પરિચ્છેદ પડકર પ્રશ્નો કે ઉત્તર દીજીએ, એટલે કે આ ફકરો વાંચીને તમારે જવાબ લખવાના છે। અહીંયા જવાબ આપેલા છે, પ્રશ્ન છે પહેલો, પારસ્પરિક સહયોગ કે લીએ મનુષ્ય ક્યો કરના ચાહીએ। તો પારસ્પરિક સહયોગ કે લીએ મનુષ્ય કો ચાહીએ કે મન વચન ઓર કર્મ સે દૂસરો કો હિત લીએ હિત કે લીએ ભી પ્રયાસ કરતે તત્પર રહે, બરાબર। પારસ્પરિક સહયોગ કે લીએ મનુષ્ય કો મન વચન ઓર કર્મ દૂસરો કે લીએ હિત કે લીએ ભી પ્રયાસ કરને કે તત્પર રહો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 છે, પ્રકૃતિ કે કોણ સે તત્વ પરોપકાર હૈ। તો પ્રકૃતિ કે સૂર્ય વૃક્ષ ઓર નદી તત્વ પરોપકાર કરતે હૈ। આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, ઇસ પરિચ્છેદ મેં કોણ સા મહાપુરુષ કે પરોપકાર કી ભી વાત કી ગઈ હૈ। તો ઇસ પરિચ્છેદ મેં ગાંધીજી, મધર ટેરેસા, ઈસા મસીહ કે જૈસે મહાપુરુષો કી પરોપકાર કી વાત કી ગઈ હૈ। ચોથો પ્રશ્ન છે, સચ્ચા મનુષ્ય બનાને કે લીએ હમે ક્યા ક્યા કરના ચાહીએ। તો સચ્ચા મનુષ્ય બનાને કે લીએ સ્વયં કે લીએ ન જીએ ઓર અપને જીવન કાળ મેં પરોપકાર ભી કરે, બરાબર। આ રીતે લખવાનું છે। ત્રીજો પ્રશ્ન છે, રેખાંકિત શબ્દો કા લિંક બદલ કર વાક્ય ફિરસી લીખીએ। અહીંયા તમારે લિંક બદલવાનું છે, છાત્રા પાઠશાલા મેં પઢને જા રહે હૈ। તો છાત્રો તો છાત્રા, છાત્રા પાઠશાલા પઢને જા રહી હૈ, બરાબર। બીજો છે, માલિન પૌધો કો પાણી પીલા રહી હૈ, માલિન પૌધો કો પાણી પીલા રહી હૈ। તમારે જવાબ લખવાનો છે, માલી પૌધો કો પાણી પીલા રહા હૈ। આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન છે, બ્રિટેન કે સમ્રાટ કોણ થે, બ્રિટેન કી મહારાણી કોણ થી, બરાબર। અહીંયા તમારે લિંક બદલો, સમ્રાટ તો મહારાણી। શેઠાની ખાના પકાતી હૈ, તમારે જવાબ લખવાનું છે, શેઠ ખાના પકાતા હૈ। હાથી કદાવર જાનવર હૈ, તો હાથની કદાવર જાનવર હૈ, બરાબર। આગળ જોઈએ, વચન બદલ કર ફિર સે લીખી, અહીંયા તમારે વચન બદલવાનું છે, એક વચન બહુવચન, મેને કવિતા લીખી, હમને કવિતાએ લીખી, બરાબર, હમને કવિતાએ લીખી। બીજો છે, યહ મેરી કિતાબ હૈ, એનો જવાબ છે, યે હમારી કિતાબે હૈ, યે
हमारी किताबें हैं। बराबर, अगर जो ये हम हर रोज़ स्कूल जाते हैं, मैं हर रोज़ स्कूल जाता हूँ। चौथा जी, माली बगीचा का ध्यान रखता है, माली बगीचे का ध्यान रखता है। बगीचा का एटले बहुवचन अने बगीचे का एटले के एक वचन। बराबर, आगल जोईए, हाथी जंगल में देखने के मिलते हैं, हाथी जंगलों में देखने को मिलते हैं, हाथी जंगलों में देखने को मिलते हैं। बराबर, आ रीते तमारे लखवानुं छे। आगल जोईए प्रश्न, अपूर्ण कहानी को पूर्ण कीजिए, आ कहानी तमारे पूर्ण करवानी छे। बराबर, एक गांव था, गांव में एक व्यापारी रहता था। व्यापारी हमेशा नई चीज़ें लाकर बेचता था ताकि उसका व्यापार बढ़े और उसे ज़्यादा मुनाफा हो। एक बार व्यापारी एक ऐसी चीज़ बेचने के लिए आया जिसे देखकर गांव अति प्रभावित हो गई। और व्यापारी मोबाइल फ़ोन लाया था और उस समय गांव में ज़्यादातर फ़ोन नहीं थे, तो कई गाँव में वाले यह फ़ोन देखकर हैरान रह गए। व्यापारी ने बड़ी तरीके से मोबाइल के बारे में गाँव वालों को समझाया और भी गांव वालों को मोबाइल पसंद आया। व्यापारी को बहुत मुनाफा हुआ और गांव वालों को ऐसी चीज़ मिल गई जिसे वो दूर दूर रहते हुए अपने संबंधों और बेटों से बात कर सके। आ रीते तुम्हारी कहानी पूरी करवानी है। जो मित्रों आ वीडियो तुमने मददरूप बनियो हो तो नीचे आप लाल बटन दबाव सब्सक्राइब करवानू भूलता नहीं अने वीडियो ने लाइक कर देंजो अने बीजा वीडियो तमे आ चैनल में जाइ अने मेळवी शको छो। मळशुं हवे आवता वीडियो में। जय हिंद, अस्तुत।